નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 3 કેટલા ચોરસ, ક્ષેત્રફળ અને ચોરસ વિશે આ અગાઉ આપણે પ્રકરણમાં સમજી ગયા. આજે આપણે ક્ષેત્રફળમાં થોડું વધુ સમજવા માટે પ્રયત્ન કરવાનો છે. ક્ષેત્રફળ છે તે ગુણાકાર કરવાથી મળે છે, પણ અહીં અનિયમિત આકારનું ક્ષેત્રફળ શોધવાનું છે, જે વાઘના પગની છાપનું ક્ષેત્રફળ છે, જેનો આકાર અનિયમિત છે. આ અનિયમિત આકાર માટે કેવી રીતના ક્ષેત્રફળ શોધવું શું આપણે તે માટે સમજવાનું છે. તો જુઓ, ક્ષેત્રફળ ઝડપથી શોધવા માટે આ પ્રકારના મોટા ચોરસ અને લંબચોરસ બનાવો. અહીં એક ઉદાહરણ આપેલ છે, તેમાં આખા ચોરસ આવી જાય તેવી રીતનો એક લંબચોરસ બનાવ્યો છે. બાકીના અ બ ડ ને ઈ ભાગમાં તમને દોરીને સમજાવવામાં આવેલ છે કે આ રીતે ચોરસ બની શકે. હવે અનિયમિત આકાર માટે આપણે ક્ષેત્રફળ કેવી રીતના શોધશું? તો કે સૌ પ્રથમ તો અહીં પૂરા ચોરસ એટલે કે આખા ચોરસ, આખાથી જે વધુ આખા તો નથી, અડધાએ નથી, પરંતુ અડધાથી વધુ છે તે, અને અડધા ચોરસ આને ધ્યાનમાં લેવાનું છે. તો આપણે અહીં સમજીએ, અવિભાગ માટે સૌ પ્રથમ તો 1, 2, 3, 4 અને 5 આ 5 છે એ આખા ચોરસ છે. હવે અડધા ન હોય પણ અડધાથી વધુ હોય તેવા કેટલા? તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7 છે, અડધાથી વધુ છે અને અડધા હોય તેવા 2 છે. તો ક્ષેત્રફળ આ કેવી રીતના શોધશું તેની રીત સમજીએ. ભાગ અનું ક્ષેત્રફળ, આખા ચોરસ 5, અડધાથી વધુ હોય તેવા 7 અને અડધા હોય 1/2 ચોરસ તેવા 2 છે, એટલે 2 અને 1/2 ચોરસ છે એટલે એક અડધો છે એટલે 1/2, 2 ઉડી જશે. 5 વત્તા 7 વત્તા 1 એટલે 13 ચોરસ સેન્ટીમીટર. એ જ રીતના ભાગ બનું ક્ષેત્રફળ, તેમાં પણ આખા ચોરસ 7 છે, અડધાથી વધુ હોય તેવા 4 અને અડધા ચોરસ હોય તેવા 2 ઉડી જશે. 7 વત્તા 4 વત્તા 1 બધાનો સરવાળો થશે 12 ચોરસ સેન્ટીમીટર. ભાગ કનું ક્ષેત્રફળ, આખા ચોરસ છે તે 6, અડધાથી વધુ 7 અને અડધા હોય તેવા 2 ઉડી જશે. 6 વત્તા 7 વત્તા 1 એટલે 14 ચોરસ સેન્ટીમીટર. ભાગ ડ માટે 5 વત્તા 5, આખા ચોરસ 5, અડધાથી વધુ 5 અને અડધા હોય તેવા, પૂરો એકી ચોરસ નથી પણ અડધો જ ચોરસ છે જેને ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં, એટલે 5 વત્તા 5 એટલે 10 ચોરસ સેન્ટીમીટર. ભાગ ઈનું ક્ષેત્રફળ, તેમાં આખા ચોરસ છે 96, અડધાથી વધુ 21 અને અડધા હોય તેવા 4, 2, 2, 4 છેદ ઉડ્યા, 96 વત્તા 21 વત્તા 2 એટલે થશે 119 ચોરસ સેન્ટીમીટર. હવે આમ વાઘના પગની છાપનું ક્ષેત્રફળ, તો જે બધા અ બ ક ડ ઈ જે બધા ભાગનું ક્ષેત્રફળ શોધ્યું તેનો સરવાળો 13 વત્તા 12 વત્તા 14 વત્તા 10 વત્તા 119 ચોરસ સેન્ટીમીટર, જેનો સરવાળો થશે 168 ચોરસ સેન્ટીમીટર. જોયું વિદ્યાર્થી બહેનો, આ રીત અનિયમિત આકાર માટે ખૂબ જ સરળ છે, જે તમારે કરવા માટે પ્રયત્ન કરવાનો છે. પાઠ્યપુસ્તકમાં અહીં જેમ મેં દર્શાવેલ છે આ રીતે તમને હોમવર્કમાં મળશે, જે રીતે તમારે પણ આવી રીતના આકાર દોરવાના છે, આખા ચોરસને સમજવાના છે, જેમ મેં તમને અત્યારે સમજાવ્યું તે સમજ્યું તેના પરથી. અને અનિયમિત આકાર માટે આ રીત ખૂબ જ સરળ છે, જેથી તમે આ સરળતાથી કરી શકશો. નમસ્તે.